હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે સાબુદાણાની ખીચડીની રેસીપી. તો આ ખીચડી તમે ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને ક્લિક કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો જ્યારે પણ આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ ત્યારે 4 થી 5 કલાક માટે સાબુદાણાને પલાળતા હોઈએ છીએ, પણ આજે આપણે બિલકુલ પણ સાબુદાણાને પલાળ્યા વગર જ આ ખીચડી બનાવીશું. તો તેના માટે 1/2 કપ જેટલા સાબુદાણા બાઉલમાં ઉમેરીશું અને હવે તેમાં પાણી ઉમેરીશું અને સાબુદાણાને એકદમ હળવા હાથેથી આપણે 2 વાર એકદમ સારી રીતે ધોઈ લઈશું. તો અહીંયા મેં બધા સાબુદાણાને એકદમ સારી રીતે વોશ કરીને આ રીતે ચાણીમાં લઈ લીધા છે અને હવે આપણે બધા સાબુદાણાને આ રીતે ચાણીમાં ફેલાવી દઈશું, એટલે સાબુદાણામાં જે કંઈ પાણી હશે તે બધું જ નીતરી જશે અને તેને સાઈડ ઉપર રાખીશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એક પેન લેશું અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને હલકું સતળાવા દઈશું. જીરું હલકું સતળાઈ જાય એટલે તેમાં 10 થી 12 મીઠા લીમડાના પાન અને 2 ઝીણા કટ કરેલા તીખા લીલા મરચાં ઉમેરીશું. તો આ મરચાં તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો અને 1 થી 2 મિનિટ માટે તેને સ્લો ગેસની ફ્લેમ પર સાતડીશું. મરચાં સતળાઈ જાય એટલે તેમાં 1 મુઠ્ઠી કાચા સિંગદાણા ઉમેરીશું અને કપના માપ પ્રમાણે 1/3 કપ જેટલા મેં કાચા સિંગદાણા ઉમેરી દીધા છે અને હવે સિંગદાણાને પણ આપણે તેનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમ પર સાતડીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તો હવે તેમાં બટેકા ઉમેરીશું. તો અહીંયા બટેકા આપણે આજે કાચા જ ઉમેરીશું, બાફીને નહીં ઉમેરીએ. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકાના આ રીતે વધારે પડતા મોટા પણ નહીં અને વધારે પડતા નાના પણ નહીં એ રીતના ટુકડા કરી લીધા છે. તો અહીંયા બટેકા તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછા ઉમેરી શકો છો અને હવે ઉપરથી 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે સીધો મીઠું ઉમેરીશું અને હવે બટેકાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને આ જ રીતે તેને ખુલ્લું તેલમાં 2 મિનિટ માટે સાતડીશું અને સાતડતી વખતે તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો અહીંયા બટેકાને મેં આ જ રીતે ખુલ્લા 2 મિનિટ માટે સાતળી લીધા છે. હવે તેને ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 મિનિટ માટે કૂક કરી લઈશું. તો લગભગ 3-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે બટેકાને એકવાર સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા આપણા બટેકા 50% જેટલા કૂક થઈ ગયા છે અને 50% જેટલા આપણે પાછળથી કૂક કરીશું અને હવે તેમાં 1 મીડિયમ સાઇઝનું કટ કરેલું ટમેટું ઉમેરીશું. તો અહીંયા ટમેટાના પણ તમારે વધારે મોટા પણ નહીં અને વધારે પડતા નાના પણ નહીં એ જ રીતના ટુકડા કરવાના છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણા ટામેટાને પણ આપણે હલકા સોફ્ટ થાય ત્યાં સુધી આ જ રીતે ખુલ્લા સાતડીશું. તો લગભગ ટામેટાને મેં 2 મિનિટ માટે સાતડી લીધા છે અને આ રીતે આપણે ટામેટાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે જે સાબુદાણાને ચાળણીમાં નિતારીને તૈયાર કરેલા તે બધા સાબુદાણા આપણે આ રીતે પેનમાં ઉમેરીશું. ઉપરથી 1/2 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું. તો મરીના પાવડરનો ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં બહુ જ સરસ લાગે છે. 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને હવે ઉપરથી સાબુદાણાના ભાગનું આપણે સીધો મીઠું ઉમેરીશું અને હવે બધી સામગ્રીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે આપણા મસાલાનું કોટિંગ સાબુદાણાની સાથે એકદમ સારી રીતે થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે. તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 1/2 કપ જેટલા સાબુદાણા લીધા હતા એટલે તેમાં 1/2 કપ પાણી ઉમેરીશું. તો અહીંયા તમે જેટલા સાબુદાણા લ્યો તેનાથી 5 ગણું તમારે પાણી ઉમેરવાનું છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈશું. તો આ રીતે આપણે તેને ઢાંકીને કૂક કરીશું એટલે આપણા સાબુદાણા અને બટેકા એકદમ ઝડપથી કૂક થઈ જશે. તો લગભગ 7-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જે રીતે આપણા બટેકાના શાકનો જાડો રસો હોય એ રીતે આપણી ખીચડીમાં રસો થઈ ગયો છે.
તો તમારે આ સાબુદાણાની ખીચડીમાં આ જ રીતનો રસો રાખવાનો છે. અને આ રીતે આપણે બટેકાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણા બટેકા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તમને જો લાગતું હોય કે બટેકા થોડા કાચા છે તો તમારે 1-2 મિનિટ માટે તેને વધારે કૂક કરી લેવાના. અને હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. તો આ ખીચડીને હવે તમારે વધારે પડતી ઓવરકૂક નથી કરવાની. આ ખીચડી ઠંડી થયા પછી હજી પણ થોડીક ઘાટી થશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તો આ ખીચડીને તમારે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે સર્વ કરવાની, ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. તો હવે ગરમા ગરમ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. તો તમે ક્યારે આ રીતે સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય તેવી સાબુદાણા બટેકાની ખીચડી ના બનાવી હોય તો એકવાર વ્રત કે ઉપવાસમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને ક્લિક કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.